أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم أمارا خوزا تي في راديو نيرويس نمانيا جانو جنو أبنك أيه خوش آمديد بلي بداريا અસલામ વાલકુમ વરમત વબરકાતું જે સવાલ આવ્યો છે રજૂ કરું છું ગયા વખતે જે પ્રશ્ન તમને મોકલ્યો હતો તેનો જવાબ હજી સુધી તમે અમને આપ્યો નથી અને અમે એ જવાબની રાહ જોઈએ છીએ ઈન્શાલ્લા તમે અમને સંતોષ આપશો પહેલા સવાલથી એક બીજો પ્રશ્ન પેદા થયો છે શું મારો દીકરો કે જે મારી આગલી ઘરવાળીથી જન્મ્યો છે અને મારી નવી ગરવાળીની દીકરી કે જે પોતાના આગલા ધણીથી અવતરી છે એટલે મારી નવી ઘરવાળી એ મારા દીકરાની નવીમાં થાય અને મારી ગરવાળીની દીકરી જે સાથે આવી છે એનો હું નવો બાપ છું અને મારા દીકરાની તે મા નથી અને હું તેની દીકરીનો બાપ નથી તો બંને અમારા એકબીજાના દીકરા દીકરી કે જે એકબીજા પારકા છે એ ત્રણ જે છે અમારી શાદીથી તેઓ બંને સગપણમાં આવ્યા છે લોહીનો ખૂનનો કોઈ પણ સંબંધ રિશ્તો એ લોકોનો નથી તો હવે તેઓ બંને એકબીજાના મહેરમ છે ભાઈ બહેન છે કે કેમ અને બંને શાદી કરી શકે છે કે કેમ જવાબમાં કહેવાનું કે તમારો જવાબ મેં મોડો એટલા માટે આપ્યો છે કે મોહરમના દિવસ હતા ગમના દિવસ હતા હું ચાહતો હતો કે એના પછી તમારો જવાબ આપું માહે રબ્બી ઉલ અવલ ચાંદ દેખાઈ ગયો છે એટલે આ જવાબ તમારી સામે લાવ્યો છું તમને અને જે લોકો અમને સાંભળી રહ્યા છે દરેકને સંતોષ આપશે એવી ઉમેદની સાથે તમને કહું છું કે તમારો જવાબ તમને મસઅલો બે હજાર ચારસો એકસઠમાં મળી આવશે ધોમિલ કાચસા સુશાંત આ પાજ સિસ્સા વેન્કાત ઉપર છસો ચોવીસ ઉપર આયતુલ્લાહિલ ઓઝમા સૈયદ અલી અલ હુસૈની અસિસ્તાની સાહેબની ગુજરાતી તબજી ઉલ મસાયલમાંથી મેં આ લીધો છે અને જેમ લખેલું છે એમ શબ્દે શબ્દ તમારી સામે વાંચું છું આગા ફરમાવે છે કે અગર કોઈ સ્ત્રીને કોઈ ઔરતને કોઈ બૈરીને આગલા ધણીથી દીકરી હોય અગર કોઈ સ્ત્રીને આગલા ધણીથી દીકરી હોય અને તેના હાલના ધણીનો દીકરો એટલે જેના સાથે બીજી શાદી થઈ છે તે તેના એ નવા ધણીનો દીકરો હોય કે જે બીજી સ્ત્રી બીજી ઔરત અને બૈરીથી અવતર્યો છે તો એ બે એકબીજાને પણી શકે છે એટલે આગલી ઘરવાળીની દીકરી અને નવા ધણીનો દીકરો બંને ભાઈ બહેન નથી બંને પારકા છે એત્રાં જે છે બંને શાદી કરી શકે છે અહીંયા થોડી સમજણ આપી દઉં એવું ન થાય કે અર્થ અને અનર્થ થાય તમારી ઘરવાળીની જે દીકરી છે એ તમારા માટે મહેરમ છે તમે એના બાપ સમાન છો અને તમારો જે આગલી ઘરવાળીથી દીકરો છે એ તમારી નવી ગરવાળીનો દીકરો સમાન છે તે એની મા છે ભલે નવી માં હોય પણ બંને દીકરી દીકરાઓ જેના મા બાપ જુદા છે એ એકબીજાના ભાઈ બહેન નથી એ લોકો મહેરમ નથી તે લોકો શાદી કરી શકે છે આગાના થોડા શબ્દોમાં તમારો પૂરો ઉત્તર સમાયેલો છે આમાં હું કાંઈ વધુ ઉમેરતો નથી પહેલાના મસાયલોમાં ઘણું આવી ચૂક્યું છે તમે જાણી લીધું છે ઉપરાંત અડધો જવાબ તો તમે પોતે જ તમારા સવાલની અંદર આપી ચૂક્યો છે તમને એક સાચી કહાણી સંભળાવું છું કે જે આજથી અમુક મહિના અગાઉ બની છે અખબારોમાં પણ પ્રગટ થઈ હતી એન્ટરનેટમાં અગર તમે તપાસશો તો તમને મળી આવશે ફ્રાન્સમાં એક ઔરત કે જેની ઉંમર હતી ચોવીસ વર્ષની વેંતકાતરા અને મર્દ હતો તેની ઉંમર ચાલીસ વર્ષની કરાતા તેમના વચ્ચે શાદી થઈ હતી પરંતુ આ મર્દને તેમની પહેલી ગરવાળીથી એક દીકરો જન્મી ચૂક્યો હતો અને તેની આ નવી ઔરત તેની બીજી ગરવાળી હતી દીકરાની નવી મા કહેવાય એટલે આ દીકરાની નવી માં હતી સગીમાં નહીં હતી પણ બાપ સગો હતો બે હજાર છ ની સાલમાં ધોમિલ સીસમાં આ મરદ આ પુરુષ પોતાની બીજી ઘરવાળીથી પણ તલાક લઈ લીધી એટલે પહેલી ઘરવાળીને તલાક આપી જ્યાં દીકરાની માં હતી બીજી ઘરવાળીને પણ તલાક આપી જ્યાં દીકરાની નવી માં હતી અને આ ઔરતની તેના આ ધણીના દીકરાથી દોસ્તી થઈ જવાથી એટલે આ નવીમાં એના નવા ધણીના ઘરે રહેવાથી આ પોતાના નવા ધણીના દીકરાથી દોસ્તી થઈ ગઈ હતી તો ગયા વેન્સેટ જુએના સત્તાવીસ જુલાઈના તારીખ પણ નક્કી છે કાયદેસર શાદીની તૈયારીઓ કરી રહ્યા હતા એટલે નવીમાં અને આ દીકરો કે જે પોતાના બાપની નવી ઘરવાળીથી શાદી કરી રહ્યો હતો શાદીની તૈયારીઓ કરી રહ્યા હતા એટલે દીકરો તેની નવી માંથી શાદી કરવા ચાતો હતો ત્યાં તો સરકાર તરફથી તેમને લેખિત જાણ થઈ લેખિત કે આવું કદી બની શકશે નહીં કારણ કે આ અવરતે આ સ્ત્રીએ શરૂમાં આ છોકરાના બાપ સાથે એક વખત શાદી કરી તેની જીવનસાથી બની ચૂકી છે યાને કે ભલે તલાક થઈ ગઈ હોય પણ આ મરદની આ છોકરાના બાપ સાથે એક વખત થઈ ગઈ છે એટલે આ છોકરાની મા તરીકે છે ભલે નવી કેમ ન હોય આ એનું સમજણ આપે છે મને તમને ફક્ત એટલું જ બતાવવું હતું કે ઇસ્લામી કાનૂનની લોજિકને તમે જુઓ અને સમજો કે દેશના કાનૂનમાં પણ આ આપણો મસાયેલ જગ્યા લઈ લીધો છે બસ સિરિયા ઈરાક લબનાન ઈરાન માટે અને આગાએ સિસ્તાની સાહેબ વાસ્તે બધા શિયાને અહેલેબેત જ્યાં જ્યાં વસી રહ્યા હોય અને મુસીબતમાં હોય કે ન હોય દરેક માટે આપણે દુઆ કરીએ અને એની દુઆ કરી તમારાથી રજા લઉં છું કે અલ્લાહ દરેકને પોતાની જાન ઔલાદ માલ અને ઇજ્જતને હિફાજતમાં રાખે ખુદા હાફીઝ وعليكم السلام ورحمة الله وبركاته والحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطائرين.